नमस्कार मित्रों, धोरण 11 जीव विज्ञान प्राणी अंतस्रचना शास्त्र एमा आपणे वात करीशुं प्राणी पेशी। प्राणी पेशीना मुख्य चार प्रकारों छे, अधिच्छदीय पेशी, संयोजक पेशी, स्नायु पेशी अने चेता पेशी। एमांथी आपणे आजे वात करीशुं चेता पेशी। चेता पेशी एमा चेता कोष जेने न्यूरोन्स तरीके ओळखवामां आवे छे। न्यूरोन्स एटले के चेताकोष। आपणा चेतातंत्रनी अंदर लाखोनी संख्यामां न्यूरोन्स एकबीजा साथे जोडायेला होय छे अने चेतापेशीनું નિર્માણ કરે છે। એટલે કે ચેતાકોષ એ ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। ચેતાકોષની અંતસ્રચનાની આકૃતિ બોર્ડ ઉપર મેં દર્શાવેલી છે। ચેતાકોષની અંતસ્રચનામાં ઉપરનો જે ગોળાકાર ભાગ છે જેને ચેતાકોષ કાય તરીકે ઓળખવામાં આવે છે અને એમાંથી પરિવર્તી વિસ્તારમાંથી પ્રવર્ધો ઉત્પન્ન થાય છે। એટલે કે ચેતાકોષની રચના આપણે આ રીતે દર્શાવી શકીશું। ચેતાકોષ કાય અને તેમાંથી ઉત્પન્ન થતા પ્રવર્ધો। સૌથી પહેલા આપણે ચેતાકોષ કાયની રચના વિશે જોઈશું। તો ચેતાકોષ કાય એ ચેતાપેશીનો સમગ્ર દેહ છે। ચેતાપેશીના મુખ્ય દેહને ચેતાકોષ કાય તરીકે ઓળખવામાં આવે છે। ચેતાકોષનો મુખ્ય દેહ જેને કહેવામાં આવે છે ચેતાકોષ કાય। તમે જોઈ શકો છો ચેતાકોષ કાયની અંદરની તરફ કોષ કેન્દ્ર આવેલું હોય છે। કોષ કેન્દ્રની ફરતે નાની નાની બેઝોફિલિક કણિકાઓ આવેલી હોય છે જેને નિઝલની કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે। ચેતાકોષ કેન્દ્રની ફરતે આવેલી નાની નાની કણિકાઓ બેઝોફિલિક કણિકાઓ જેને નિઝલની કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે। ચેતાકોષ કાયમાં નિઝલની કણિકાઓની આજુબાજુમાં અમુક મુખ્ય અંગિકાઓ પણ જોવા મળે છે। ચેતાકોષ કાયના પરિવર્તી વિસ્તારમાંથી બે પ્રકારના પ્રવર્ધો નીકળે છે। બે પ્રકારના પ્રવર્ધોની વાત કરીશું આપણે। એમાંથી એક પ્રવર્ધ છે જેને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે અને બીજા પ્રવર્ધો છે જેને અક્ષતંતુ અથવા ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે। અલગ અલગ પ્રાણીઓમાં ચેતાકોષ કાય અલગ અલગ આકાર ધરાવે છે, ગોળાકાર, અંડાકાર, તારાકાર। ચેતાકોષ કાય માહિતીનું પૃથ્થકરણ કરવાનું કાર્ય કરે છે। ચેતાકોષ કાયના પ્રવર્ધોની વાત કરીએ તો શિખાતંતુ અને અક્ષતંતુ એ ચેતાકોષ કાયના પરિવર્તી વિસ્તારમાંથી નીકળતા બે પ્રકારના પ્રવર્ધો છે। બંને પ્રવર્ધોની વચ્ચે પણ તફાવત જોવા મળે છે। શિખાતંતુ એ સમૂહમાં ઉત્પન્ન થતા પ્રવર્ધો છે। શિખાતંતુ બહુશાખી છે। શિખાતંતુ એ માહિતીને ચેતાકોષ કાયની અંદર દાખલ કરે છે, માટે શિખાતંતુને અંતરવાહી પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે શિખાતંતુ માહિતીને ચેતાકોષ કાયની અંદર દાખલ કરે છે, માટે શિખાતંતુને અંતરવાહી પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે છે। જેની સંખ્યા વધારે પ્રમાણમાં હોય છે, સમૂહમાં ગોઠવાયેલા હોય છે અને ચેતાકોષ કાયના પરિવર્તી વિસ્તારમાંથી નીકળે છે। ત્યાર પછી અક્ષતંતુ। અક્ષતંતુ એ ચેતાકોષ કાયના એકાકી પ્રવર્ધો છે, જે બુઠ્ઠા હોય છે, લાંબા હોય છે અને માહિતીને દૂર સુધી લઈ જવાનું કાર્ય કરે છે। એટલે કે માહિતીને ચેતા સ્નાયુ સંધાન અથવા તો કાર્યકારી અંગ સુધી લઈ જવાનું કાર્ય કરે છે ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ। માટે અક્ષતંતુને ચેતાકોષના બહિર્વાહી પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે છે। માહિતીને દૂર સુધી લઈ જવાનું કાર્ય કરે છે, માટે એને બહિર્વાહી પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે છે। ચેતાક્ષની રચનાની વાત કરીએ મિત્રો, તો ચેતાક્ષ જે હશે એની અંદર જે કોષો જોવા મળે છે જેને શ્વાન કોષ તરીકે ઓળખવામાં આવે છે। શ્વાન કોષમાં અંદર અને બહાર એમ બંને તરફ આવરણ જોવા મળે છે, જેને મેદીય મજ્જા આવરણ તરીકે ઓળખવામાં આવે છે, જે લિપિડનું બનેલું હોય છે, જેને મેદીય મજ્જા આવરણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી શ્વાન કોષ, દરેક શ્વાન કોષ મધ્યમાં સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે,
चेताक्षना अंतिम छेड़ाने चेतांत तरीके ओळखवामां आवे छे। चेताक्षनो अंतिम छेड़ो जेने चेतांत तरीके ओळखवामां आवे छे अने आ चेतांतनो अंत जे ते कार्यकारी अंग सुधी चेतांत जे हशे ए प्रवर्धो जोड़ायेला होय छे। एटले के टूंकमां चेताकोष कायमांथी उत्पन्न थती माहितीने जे ते कार्यकारी अंग सुधी अथवा तो चेता स्नायु संधान सुधी पहोंचाड़वानुं कार्य करे छे चेताक्ष अथवा तो अक्षतंतु। चेताक्षना अंतिम छेड़े बल्ब जेवी रचना जोवा मळे छे, फूलेली बल्ब जेवी रचना जोवा मळे छे जेने चेतोपागमीय गांठ तरीके ओळखवामां आवे छे। अने आ चेतोपागमीय गांठनी अंदर असंख्य चेतोपागमीय स्त्रावी पुटिकाओ आवेली होय छे अने जेनी अंदरथी एसिटाइल कोलाइन नामना चेता रासायणिक पदार्थनो स्त्राव थाय छे। आ पदार्थ ઉર્મી વેગના વહન સાથે અને ઉર્મી વેગના ઉત્પાદન સાથે સંકળાયેલો છે। એટલે કે મિત્રો, ચેતોપાગમીય ગાંઠની અંદરથી ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકાઓ અને એમાંથી પણ જે રસાયણનો સ્ત્રાવ થાય છે જેને ચેતા પ્રેષક પ્રવાહી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, જેનું નામ છે એસિટાઇલ કોલાઇન, જે ઉર્મી વેગના વહન સાથે સંકળાયેલો છે, ઉર્મી વેગના ઉત્પાદન સાથે સંકળાયેલો છે। ત્યાર પછી આગળ જઈએ, ચેતોપાગમ કોને કહેવામાં આવે છે? ચેતોપાગમ, તો મિત્રો ચેતોપાગમ એટલે કે આપણા ચેતાતંત્રની અંદર ઘણી બધી સંખ્યામાં ચેતાકોષો આવેલા હશે, પરિણામે એક ચેતાકોષ બીજા ચેતાકોષ સાથે જોડાયેલો હોય છે। પરંતુ એક ચેતાકોષ બીજા ચેતાકોષના સીધા ભૌતિક સંપર્કમાં હોતો નથી, એટલે કે એક ચેતાકોષનો અક્ષતંતુ એના પછીના ચેતાકોષના શિખાતંતુ સાથે સીધા ભૌતિક સંપર્કમાં જોડાયેલો હોતો નથી, પરંતુ બંને વચ્ચે અવકાશ આવેલો હોય છે, એક પ્રકારનો દેહધાર્મિક અવકાશ, અને આ ખાલી જગ્યા અથવા તો અવકાશને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર છે? એટલે કે ટૂંકમાં ચેતાકોષો એકબીજાની સાથે સીધા ભૌતિક સંપર્કથી જોડાયેલા હોતા નથી, પરંતુ બંને વચ્ચે આવેલા દેહધાર્મિક અથવા તો કાર્યકારી અવકાશને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે। અને આ ચેતોપાગમમાંથી ઉર્મિવેગનું ઉત્પાદન થાય છે અને ઉર્મિવેગનું વહન થાય છે। મિત્રો, અલગ અલગ સજીવોની અંદર અથવા તો આપણા શરીરની અંદર, મનુષ્યના શરીરની અંદર ચેતાકોષો પણ અલગ અલગ પ્રકારના હોય છે। ચેતાકોષોમાંથી નીકળતા પ્રવર્ધોની સંખ્યાને આધારે ચેતાકોષોના ત્રણ પ્રકારો છે। પ્રવર્ધોની સંખ્યાને આધારે ચેતાકોષોના ત્રણ પ્રકારો છે। એક ધ્રુવીય ચેતાકોષ, ત્યાર પછી દ્વિધ્રુવીય ચેતાકોષ, અને ત્રીજો પ્રકાર છે બહુધ્રુવીય ચેતાકોષ। આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, ચેતાકોષમાંથી પ્રવર્ધો નીકળે છે, પરિવર્તી વિસ્તારમાંથી પ્રવર્ધો નીકળે છે। આ પ્રવર્ધોની સંખ્યાને આધારે ચેતાકોષના ત્રણ પ્રકારો છે, એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ। એક ધ્રુવીય ચેતાકોષ કોને કહીશું? તો એક ધ્રુવીય ચેતાકોષ એટલે કે જે ચેતાકોષના ચેતાકોષ કાયમાંથી માત્ર એક જ દિશામાં એક જ પ્રવર્ધ નીકળતો હોય તો એવા ચેતાકોષને એક ધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે એક જ ધ્રુવ હોય, એક જ પ્રવર્ધ નીકળતો હોય ચેતાકોષ કાયમાંથી, તો એવા ચેતાકોષને એક ધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે। અને ગર્ભીય અવસ્થાની અંદર, ચેતાતંત્રની અંદર આવા એક ધ્રુવીય ચેતાકોષો આવેલા હોય છે। ત્યાર પછી બીજો પ્રકાર છે દ્વિધ્રુવીય ચેતાકોષ। ચેતાકોષના ચેતાકોષ કાયમાંથી બંને દિશામાં બે પ્રવર્ધો નીકળતા હોય, એમાંથી એક અક્ષતંતુ હોય અને એક શિખાતંતુ હોય, તો એવા પ્રકારના ચેતાકોષને દ્વિધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે। અને આ દ્વિધ્રુવીય ચેતાકોષ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના બાહ્યક વિસ્તારમાં આવા દ્વિધ્રુવીય ચેતાકોષ આવેલા હોય છે। ત્રીજો પ્રકાર છે બહુધ્રુવીય ચેતાકોષ, એટલે કે જે ચેતાકોષના ચેતાકોષ કાયમાંથી એક સાથે ઘણા બધા પ્રવર્ધો નીકળતા હોય, એમાંથી ઘણા બધા શિખાતંતુ હોય અને એક અક્ષતંતુ હોય, તો એવા પ્રકારના ચેતાકોષને બહુધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે।
અને આ રીતે ચેતાકોષમાંથી નીકળતા પ્રવર્ધોને આધારે ચેતાકોષના ત્રણ પ્રકારો, એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ. ચેતાકોષ એટલે કે ન્યુરોન્સ કાર્ય શું કરે છે? તો આપણે હમણાં જ વાત કરી કે ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર છે. આપણા શરીરની અંદર પાંચ પ્રકારના સંવેદના ગ્રાહી અંગો આવેલા હોય છે. ચેતાતંત્ર કાર્ય કેવી રીતે કરે છે? તો આ પાંચ પ્રકારના સંવેદના ગ્રાહી અંગો એટલે કે આપણી આંખો એ દ્રષ્ટિ સંવેદી અંગ છે, આપણા કાન એ શ્રવણ સંવેદી અંગ છે, આપણી જીભ એ સ્વાદ સંવેદી અંગ છે, ત્વચા એ સ્પર્શ સંવેદી અંગ છે, બરાબર છે. આવા પાંચ પ્રકારના સંવેદના ગ્રાહી અંગો વાતાવરણમાંથી, પર્યાવરણમાંથી અલગ અલગ પ્રકારની સંવેદનાને ગ્રહણ કરે છે અને આ સંવેદના સંવેદના ગ્રાહી અંગોને મળે છે. આ સંવેદનાનું વહન જે તે સંવેદી ચેતાઓ દ્વારા મગજના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર સુધી આ સંવેદનાનું વહન થતું જોવા મળે છે સંવેદી ચેતાઓ દ્વારા. અને ત્યાર પછી આ ચેતાકોષ જે હશે એ જે તે માહિતીનું પૃથક્કરણ અથવા તો એનાલિસિસ કરે છે, પરિણામે જે તે નિર્ણય લેવામાં આવે છે અને આ નિર્ણયને ત્યાર પછી ચાલક ચેતાઓ દ્વારા શરીરના કાર્યકારી અંગ સુધી મોકલવામાં આવે છે. તો આ રીતે આપણું મગજ જે હશે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે જે તે માહિતીનું પૃથક્કરણ કરે છે, યોગ્ય સંદેશા મોકલવાનું કાર્ય જે તે કાર્યકારી અંગ સુધી આ ચેતાતંત્ર જે હશે એના દ્વારા થાય છે, ચાલક ચેતાઓ દ્વારા થાય છે. તો આ રીતે આપણા શરીરની અંદર ચેતાકોષ જે છે, મનુષ્યની અંદર ચેતાકોષ એ સૌથી લાંબામાં લાંબો કોષ છે, ધ લોંગેસ્ટ સેલ ઓફ ધ હ્યુમન બોડી, એટલે કે ટૂંકમાં લાંબામાં લાંબા કોષો એટલે કે ન્યુરોન્સ અથવા તો ચેતાકોષો છે જે આપણા ચેતાતંત્રની અંદર કરોડોની સંખ્યામાં આવેલા જોવા મળે છે. તો આમ પ્રાણી પેશીની અંદર ચેતાપેશી એ શરીરના દરેકે દરેક અંગોનું પૃથક્કરણ કરતી અથવા તો નિયમન કરતી એક પ્રકારની ચેતાપેશી છે.